ના અભાવે લોકો હાલાકી વેઠી રહ્યા છે. કંટેશ્વર ગામે કમર સુધીના પાણીમાંથી લોકો અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગામ લોકો કાદવ કીચડવાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા. છેલ્લા 77 વર્ષથી આ સ્થિતિનો સામનો ગામ લોકો કરી રહ્યા છે. કમર સુધીના પાણીમાંથી અંતિમ યાત્રા કાઢી હોવાના દ્રશ્યો સામે આવ્યા. સ્મશાનના અભાવે લોકો અલગ અલગ જગ્યાએ કરે છે અંતિમ સંસ્કાર. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગતિશીલ ગુજરાતના દ્રશ્યો લોકો પાણીમાંથી નનામી લઈને જતા દેખાઈ રહ્યા છે. હા, કંટેશ્વર વસાતમાં એ જૂના ગામ વસાત કાળી તલાવ કોઈ જગ્યાએ સ્મશાન નથી વર્ષોથી. ને અમે જીત્યા પછી અમે બે ત્રણ વાર માંગણી કરી હતી, રજૂઆત કરી હતી. એ લોકો કીધું કે ઉપરથી ગ્રાન્ટ આવે એટલે કરીશું, એમ ઉપરથી મંજૂરી આપણને મળી જાય તો કામ કરીશું, એવી જવાબ કર્યો હતો. તો 77 વર્ષથી આજદિન સુધી આઝાદ દેશ થયા પછી સ્મશાન બનેલું નથી અને અલગ અલગ જગ્યાએ લોકો ડેડ બોડીઓને બાળી રહ્યા છે અને રસ્તો પણ બિલકુલ છે નહીં. ચોમાસાની અંદર પાણીમાં ઉતરીને પણ ડેડ બોડીઓ લાવવામાં આવે છે. છેલ્લા 2-4 દિવસ પહેલાં બી એ પ્રમાણેની હકીકત થઈ. વરસાદમાં ચાલુ વરસાદે ડેડ બોડીને પાણીમાં ઉતરીને બી લઈ જવી પડી છે. રાજકીય નેતાઓએ અને સરપંચશ્રીએ બી વિચારવું જોઈએ કે આ ગામ કેટલું પછાત છે. ગામની અંદર મોટાભાગે આદિવાસી લોકો, પટેલો તેમજ અનુસૂચિત જાતિના લોકો રહે છે અને હાલમાં 1000-1200 જેટલી વસ્તી હોય એવું મારું અનુમાન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશ